સૌથી પહેલા એના માટે શું કરીશું આપણે? એના માટે પહેલા આપણે ડો બાંધવાનો છે એ લઈ લઈએ. હા, ડો માટે 125 ગ્રામ મેદો લીધેલો છે. પીઝા માટેનો લોટ બાંધી રહ્યા છે આપણે. હવે ઈસ્ટને એક્ટિવેટ કરવાની છે, તો એના માટે પહેલા ઈસ્ટ લઈએ. આ 4 ગ્રામ ઇન્સ્ટન્ટ ઈસ્ટ છે. તમે ડ્રાય એક્ટિવ ઈસ્ટ યુઝ કરતા હોય તો 7 ગ્રામ લેવાની. એને બસ 7 ગ્રામથી થઈ રહેશે. એક મોટી ચમચી દળેલી ખાંડ છે. અને હવે આ હુંફાળું પાણી છે. પાણી કેટલું ઉમેરવાનું? 75 ml લેવાનું છે. એને મિક્સ કરી લઈએ. ઈસ્ટને એક્ટિવેટ કરવા માટે હંમેશા ખાંડ લેવાની, કારણ કે એનું ખાવાનું છે, એટલે જેવું ખાંડ હશે ને એની સાથે તો ફટાફટ એક્ટિવેટ થઈ જશે. હવે એને આપણે 5 મિનિટ એને એક્ટિવેટ થવા દઈએ. ઈસ્ટ ફરમેન્ટ થઈ ગઈ છે. હવે આપણે અંદર ઉમેરી દઈએ. ઓલવેઝ જ્યારે આપણે પીઝાનો લોટ બાંધતા હોઈએ ત્યારે જેટલું પાણી કીધું હોય એમાં 75% જ અંદર ઉમેરવાનું પહેલાં, અને પછી લોટ બાંધી જોવાનો. લાગે કે ભાઈ હજી થોડુંક જરૂરત છે તો જ ઉમેરવાનું, અને એ બી થોડુંક સ્પ્રિંકલ કરી કરીને જ ઉમેરવાનું, વધારે નહીં ઉમેરવાનો આની અંદર. ઓકે, એટલે એમ કોઈ પણ પીઝા બનાવીએ ત્યારે એવું ધ્યાન રાખવાનું કે સ્પેશિયલી આ સિસિલિયનમાં? ના, કોઈ બી પીઝા બનાવીએ, કારણ કે મેદો હોય ને તો ઘણી વખત જૂનો હોય નવો હોય તો એ પ્રમાણે પાણી એ પીતું હોય છે. જૂનો મેદો હોય તો પાણી વધારે પીવે, અને નવો હોય તો થોડું ઓછું પીવે, એટલે એ પ્રમાણે ચેક કરી લેવાનું. એટલે થોડુંક ઓછું જ પહેલાં નાખવાનું. જો લોટ થોડો કોરો છે એટલે બીજું ઉમેરી દઈએ. આ રીતે બધી જગ્યાએ આમ થોડુંક એને લગાવી દેવાનું ઉપર બી, પણ ચોંટે નહીં, ચોંટે નહીં, કારણ કે હવે શું થશે કે એમાં આથો આવશે. અગર આજુબાજુ આપણે તેલ નહીં લગાવ્યું હોય તો બધે ચોંટી જશે અને નીકળવાનું બહુ જ મુશ્કેલી પડશે. એટલે આજુબાજુ બધે તેલ લગાવી અને પછીથી એને હવે ઢાંકી અને 2-3 કલાક માટે આથો આપવા મૂકવાનું. કાં તો 2-3 કલાક, કાં તો આ ડબલ થઈ જાય. હવે કેવું થાય છે કે ઉનાળો હોય ને તો તરત અંદર આથો આવી જાય, 1-1.5 કલાકમાં આવી જાય છે. અને હવેથી શિયાળો હોય કે ચોમાસું હોય તો 2-3 કલાક તો જાય જ છે એની અંદર. એટલે એ પ્રમાણે આથો પણ ડબલ થઈ જવો જોઈએ, એનું એ માર્કિંગ છે. હવે એને આપણે 2-3 કલાક માટે ઢાંકી, આવું કટકો હોય તો કટકો ઢાંકવાનો, કાં તો પછી પ્લાસ્ટિકની ક્લીન રેપ આવે છે એ કરી અને કોઈક એવી જગ્યાએ મૂકી દેવાનું કે જ્યાં બહુ ઠંડક ના આવતી હોય, થોડોક હુંફાળી જગ્યાએ એને મૂકી દેવાનું. મૂકી દઈએ આપણે એને ઢાંકીને. થોડોક એને લોટ છાંટી દેવાનો છે અને 20 મિનિટ માટે મૂકી દેવાનું છે ફરીથી આથો લાવવા માટે. અને પછીથી એને જે બી આપણે શેપ જોઈતો હોય એ શેપમાં, અગર આપણને રેક્ટેંગલ શેપ જોઈતો હોય, લંબચોરસ શેપ જોઈતો હોય તો લંબચોરસ. અત્યારે આપણે પોટપાઈ બનાવવાના છે એટલે આપણને રાઉન્ડ શેપ જોઈએ છે, ગોળ જોઈએ છે, એટલે આપણે એવો કરી અને વણી લેવાનો છે પહેલાં એને ગોળ. અને પછી 30 મિનિટ એને ફરીથી રેસ્ટ આપવાનો છે. આ 3 વખત એને ફર્મેન્ટેશન, જે આથો આપીને જે બનાવેલો ડો કહેવાય છે, આ સિસિલિયન ડોની સ્પેશિયાલિટી છે. અચ્છા, એને ઓલવેઝ 3 વખત જ આથો આપી અને આ ડો જે લોટ બાંધવામાં આવે છે એટલે એને સિસિલિયન ડો બી કહેવાય છે. તો અત્યારે આપણે એને ફર્મેન્ટેશન કરવા મૂકી દઈએ. હવે આપણે રોલ કરીને આવીએ ને એટલે પછી મળીએ. સારું, હવે પીઝા આપણે એસેમ્બલ કરવાનો છે બોલમાં, એ કરી લઈએ. એના માટે આવું બટર લેવાનું છે, થોડું સોફ્ટ હોવું જોઈએ રૂમ ટેમ્પરેચર પર, અને થોડુંક વધારે પ્રમાણમાં બટર લેવાનું અને આજુબાજુ બધે જ ગ્રીસ કરી દેવાનું, આવી રીતે ચોપડી લેવાનું બધું. એ ગ્રીસિંગનું કામ તો કરશે જ કરશે, પણ એની સાથે સાથે બટરનો ટેસ્ટ પણ મળશે. અને આવી રીતની ઉપરની સાઇડ્સ પર બી લગાવવાનું છે. અચ્છા, અને ધીમે ધીમે એને આ રીતે ઉઠાવી અને બહારની સાઈડ. અચ્છા, કારણ કે આપણે બહાર સુધી એનો ડો આવશે, એટલે જો અગર અહીંયા નહીં લગાવ્યું હોય આપણે બટર તો ચોટી જશે. એટલે બધી સાઈડ પ્રોપરલી
પા ભાગનું જ ઉપર ખાલી લગાવવા. હા બરાબર. આવી રીતે માર્કેટમાં ચીઝના બ્લોક મળે છે. આ મોઝરેલા ચીઝ લીધેલી છે એ આવી રીતે એકદમ પાતળી સ્લાઈસ કરી અને મૂકવાની. અને સાઈડો એને ચોટાડતા જવાનું. અચ્છા, બાઉલની બધી સાઈડ આપણે ચીઝથી જ કવર કરી લઈએ. યસ. અને આ ઉપર એક્સ્ટ્રા દેખાય એને લઈ અને કાઢી લેવાની, અને જ્યાં જ્યાં ગેપ હોય ને ત્યાં લગાવી દેવાની. હવે આપણે મેરિનેશન કર્યું હતું જે ટોપિંગ્સનું, એ આપણે અત્યારે ઉમેરીએ. આની અંદર તમને જે ભાવે એ તમે ઉમેરી શકો છો ટોપિંગમાં. ઓલિવ્સ બી લઈ શકાય છે. જ્યાં જ્યાં ખાલી લાગે ત્યાં મૂકી દેવાનું. બરાબર. હવે આપણે સોસ બનાવ્યો તો પીઝા સોસ એ એડ કરીએ. આવી રીતના થીક થઈ જવો જોઈએ. જો અંદર પાણી હશે ને તો બધી જગ્યાએથી બહાર, આજુબાજુથી બહાર છૂટશે પાણી, એટલે એને આવી રીતે થીક જ ઉમેરવાનો. બધું બહુ સ્પ્રેડ નથી કરવાનું, આમ ટેકરો જ બનાવવાનો. યસ યસ. હવે આપણે જે આથો લાયા હતા છેલ્લે, જે 30 મિનિટ માટે મૂક્યો હતો, તું જોઈ શકે છે કેટલો થીક થઈ ગયો છે. આપણે છેલ્લું જે એને આથો લાયા 30 મિનિટ માટે એ હવે આપણે અહીંયા લગાવીએ. તો હવે આપણે બેક કરવા એને મૂકી દઈએ. હા, હેલી આ બેક થઈને રેડી છે. અને મેં એક પોટને અનમોલ બી કરી લીધેલો છે. તું જોઈ શકે છે કે એના હેવી સોસથી અને ચીઝથી એક ખાસો ફેલાઈ ગયો છે અને આમ કિનારોથી બહાર આવવાની તૈયારી છે. હવે આપણે ફટાફટ ચીલી ફ્લેક્સ ઉપર ઉમેરી દઈએ, ભવરાઈ દઈએ એને. અને તમ અનમોલ ના કરીએ ને તો પણ દેખાવમાં બહુ જ સરસ લાગી રહ્યો છે. જાણે મશરૂમ પડ્યો હોય ને દૂરથી એવું લાગે. યસ. તો તૈયાર છે એકદમ નવી સ્ટાઇલનો પીઝા, પીઝા પોટ પાઈ, અને એકદમ ડિલિશિયસ. યસ. પીઝા પોટ પાઈ બનાવવા માટે જોઈશે પીઝાનો લોટ બાંધવા માટે જોઈશે મેંદો 125 ગ્રામ, ઈસ્ટ 4 ગ્રામ, ખાંડ 1 મોટી ચમચી, પાણી 75 ml, મીઠું 4 ગ્રામ, તેલ 1 ચમચી. પીઝા સોસ બનાવવા માટે જોઈશે તેલ 2 નાની ચમચી, લસણ 1 નાની ચમચી, છીણેલી ડુંગળી 2 ચમચી, ટામેટાની પ્યુરી 1 વાટકી, મીઠું 1 નાની ચમચી, ખાંડ 1 મોટી ચમચી, ચીલી ફ્લેક્સ 1 ચમચી, ઇટાલિયન સિઝનિંગ 1 ચમચી. ટોપિંગ બનાવવા માટે જોઈશે પનીર 1/2 કપ, ડુંગળી 1/2 કપ, મકાઈ 1/2 કપ, કેપ્સિકમ 1/2 કપ, ચીલી ફ્લેક્સ 1 ચમચી, ઇટાલિયન સિઝનિંગ 1 ચમચી, મીઠું સ્વાદ અનુસાર, ઓરેગાનો 1 નાની ચમચી. એસેમ્બલ કરવા માટે જોઈશે બટર, મોઝરેલાની સ્લાઈસ, મેરિનેટ કરેલા વેજીટેબલ્સ અને પીઝા સોસ. પીઝા પોટ પાઈ બનાવવાની રીત: સૌ પ્રથમ એક બાઉલમાં મેંદો લઈ બીજી બાજુ 1 વાટકીમાં ઈસ્ટ, ખાંડ અને પાણી ઉમેરી તેને એક્ટિવ થવા દો. એક્ટિવ થઈ જાય એટલે તેને મેંદામાં ઉમેરી પાણી ઉમેરી કેળવી 30 મિનિટ માટે રેસ્ટ આપો. રેસ્ટ અપાઈ જાય પછી તેમાં મીઠું ઉમેરી પ્લેટફોર્મ પર લઈ મસળી લો. હવે તેને 2-3 કલાક માટે ઢાંકીને આથો આવવા દો. એક કાચનો નાનો બાઉલ લઈ તેને બટરથી ગ્રીસ કરી લો. હવે એમાં મોઝરેલા ચીઝ મૂકો.
ત્યારબાદ મેરિનેટ કરેલા વેજીટેબલ્સ ઉમેરી પીઝા સોસ મૂકી ઉપર વણેલો પીઝા બેઝ મૂકી કવર કરી લો. હવે પોટ પીઝાને પ્રીહીટેડ ઓવનમાં 230 ડિગ્રી ઉપર 30-40 મિનિટ માટે બેક કરી લો. બેક થઈ જાય એટલે એને અનમોલ્ડ કરી સર્વ કરો. તો તૈયાર છે પીઝા પોટ પાઈ.